મારા પ્રિયજન મને પ્રેમ કરે છે કે નહીં, કેવી રીતે જાણું કે મને ખરેખર પ્રેમ કરે છે, શું કરું કે મને ખબર પડી જાય કે મને પ્રેમ કરે છે? હું ચાંદની દલાલ, મેરેજ કન્સલ્ટન્ટ અને કાઉન્સેલર આજે આ વિષય લઈને આવી છું કે જેમાં તમે જાણશો કે તમારા પ્રિયજન તમને પ્રેમ કરે છે. દરેકની પ્રેમને એક્સપ્રેસ કરવાની રીત જુદી હોય છે, દરેકની પોતાની વ્યાખ્યા અલગ હોય છે. પોતાના કમ્ફર્ટ ઝોનમાં સામેવાળાને પોતાને પ્રેમ અલગ અલગ રીતે દરેક વ્યક્તિ દર્શાવતા હોય છે. એ તમને રિસ્પેક્ટ આપે છે, તમારું ધ્યાન આપે છે, તમારે કેર કરે છે, તમારી લાગણીઓને સાચવે છે, તો એ ખરેખર તમને પ્રેમ કરે છે. તમારા ફેમિલીને, તમારા ફ્રેન્ડ્સને, તમારા રિલેટિવને રિસ્પેક્ટથી વાતો કરે છે, તમારી દરેક ઈચ્છાઓને પૂરી કરવા માટે એ તત્પર હોય છે, તમારી મહત્વાકાંક્ષાને સમજે છે અને એને એ ગોલ અચીવ કરવામાં તમને ગાઈડન્સ આપે છે, એઝ વેલ તમને હેલ્પ પણ કરે છે. એવી વ્યક્તિ હોય છે કે જે ઈચ્છે છે કે તમે તમારા ડિઝર્વ ડેસ્ટિનેશન સુધી પહોંચો. દરેક વખતે જ્યાં તમને જરૂર હોય એ વખતે, કે તમારા લાઈફના અપ્સ એન્ડ ડાઉન્સમાં, કે જ્યાં ખરેખર સપોર્ટની જરૂર હોય એવા દરેક વખતે તમારી સાથે હોય છે. એ એવો એક પણ સમય જતો નથી કરતા કે જે વખતે તમારી સાથે રહી શકે, તમારી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે. કદાચ કોઈક અનિવાર્ય સંજોગોથી તમારી સાથે ન હોય તો પણ એ એવો સમયે તમારી સાથે ફોનથી કનેક્ટેડ રહેશે અને તમારી સાથે જ છે એવું તમને ફીલ કરાવતા હોય છે. આ વ્યક્તિ તમને પ્રેમ કરે છે એ બતાવવા માટે કોઈ પણ પરિસ્થિતિ સુધીમાં તમારી સાથે રહેવા માટે, ફેમિલી કે રિલેટિવ કોઈની પણ સામે તમારા વિરુદ્ધ એક વાત નથી ચલાવતા અને જરૂર પડે તો ફાઇટ પણ કરે છે. એ બધી જ કોશિશ કરે છે કે તમે ખુશ રહો, એ એટલું ધ્યાન આપે છે કે જેનાથી તમે હર્ટ ન થાઓ. એ રિલેશનશીપને ટ્રસ્ટવર્ધી બનાવવા માટે એના પોતાના બધા જ એફર્ટ મૂકે છે. આમ આ વ્યક્તિ ભલે આઈ લવ યુ નથી કહેતી, પણ એક યા બીજા રીતે એ તમારી સાથે કનેક્ટેડ છે, તમને ખૂબ પ્રેમ કરે છે અને એ તમારી સાથે જ રહેવા માંગે છે. એ એમનો પ્રેમ બતાવવાના રસ્તા જુદા છે એવું સમજીને એ પ્રેમ કરે છે એવું ગણવું જોઈએ, એવું મારું માનવું છે. આવા અનેક ઘણા બધા કિસ્સા તમારા બધાની લાઈફમાં પણ બન્યા જ હશે, તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા થયેલા અનુભવો શેર કરો. આ વાત ગમી હોય તો તમારા મિત્રોને ટેગ કરો, એમને પણ શેર કરો આ વિડીયો, અને નવા વિષય સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો.